वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 6 प्रकरण 12 सामानार्थी शब्दों। आज नु आपणो प्रकरण कयो छे? सामानार्थी शब्द। अध्ययन करो अने याद राखो। निशा, निशा एटले रात रजनी। नीर, नीर एटले जल पानी। पानी ने शू कहवाय? नीर। नीर नु सामानार्थी शू आवे? जड़ पानी। पर्व, पर्व एटले तेहवार उत्सव। आकाश, आकाश एटले गगन नभ। आपणे भणवामां आवे छे ने गुजरातीमां सामानार्थी शब्दमां आकाश एटले गगन ने नभ। गिरिवर एटले पर्वत अने पहाड़। बंदगी प्रार्थना अने इबादत। आपणे जे बंदगी कहे छे एनो सामानार्थी शब्द कयो आवे? प्रार्थना ने इबादत। फूल, फूल एटले पुष्प सुमन। श्रद्धा, श्रद्धा एटले विश्वास अने आस्था। प्रतिज्ञा संकल्प अने निश्चय। स्वतंत्रता आजादी अने मुक्ति। नूर, नूर एटले तेज अने प्रकाश। समीर, समीर एटले पवन अने अनिल। किस्मत, किस्मत एटले नसीब अने भाग्य। किस्मत नु सामानार्थी शू आवे? भाग्य का नसीब। मंडल, मंडल एटले समिति सभा। महिमा एटले प्रताप यश। दरियो, दरियो एटले सागर अने समुद्र। विश्व, विश्व एटले जगत अने दुनिया। तारीफ वखाण अने प्रशंसा। तारी आपणे आपणे કોઈ આપણા દોસ્તારો હોય કે વિદ્યાર્થી મિત્ર હોય તેની આપણે તારીફ કરીએ છીએ ને એને શું કહેવાય? વખાણ અને પ્રશંસા। પ્રયત્ન પર્યટન એને શું કહેવાય? મુસાફરી પ્રવાસ। સમર્થન એટલે ટેકો અને સમિતિ। મૂલ્યવાન, મૂલ્યવાન એટલે કિંમતી મોંઘુ। આ વસ્તુ ખૂબ જ કિંમતી છે એને શું કહેવાય? મૂલ્યવાન। મૂલ્યવાન નું સામાનાર્થી શું કહેવાય? કિંમતી મોંઘુ। નિરાકરણ, નિરાકરણ એટલે ઉકેલ સમાધાન। પરિતાપ, પરિતાપ એટલે સંતાપ અને ચિંતા। મશગુલ એટલે તલ્લીન અને એક ધ્યાન। એટલે જે છોકરાઓ આપણે કહે ને કે તું તો બહુ મશગુલ છે ભણવામાં, હે એટલે શું કહેવાય? કે તું તો બહુ જ એટલે બહુ ધ્યાન આપે ભણવામાં, એને શું કહેવાય? મશગુલ। સરપાવ, સરપાવ, સરપાવ એટલે શું કહેવાય? ઈનામ બક્ષિસ। દુર્ગમ એટલે વિકટ અને મુશ્કેલ। આશ્ચર્ય નવાઈ અને અચંબો। નેત્ર આંખ અને લોચન। નેત્ર એટલે શું સામાનાર્થી એનું? આંખ અને લોચન। પ્રસિદ્ધ, પ્રસિદ્ધ એટલે શું? વિખ્યાત ને પ્રખ્યાત। પ્રયત્ન પ્રયાસ અને કોશિશ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે મને આ સામાનાર્થી શબ્દ નું સ્વાધ્યાય આપણે આપેલું છે એ સ્વાધ્યાય તમારે મને ઘરકામની નોટમાં કરીને ફોટા એના પાડીને મને મોકલવાના છે। તમારે ઘરકામની નોટમાં સ્વાધ્યાય કરવાનું રહેશે। અહીં ખાલી જગ્યા આપી છે અને આ સામાનાર્થી શબ્દની નીચે લીટી દોરવાનું છે। આપણે જે આગળ ભણી ગયા, નીર, આકાશ, પ્રતિજ્ઞા, સ્વતંત્રતા, મંડળ, દળિયો, મૂલ્યવાન, મશગુલ, દુર્ગમ, પ્રસિદ્ધ, એનું તમારે એનો જવાબ શોધીને એને રાઉન્ડ કરવાનું છે, લીટી દોરવાની છે। અને અહીં આપેલી છે, આપણે બોક્સમાંથી નીચે આપેલા દરેક શબ્દોનો સાચો સામાનાર્થી શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા લખો। એમાં તમને જવાબ આપેલું છે તેજ, પ્રશંસા, તહેવાર, સમિતિ, ચિંતા, પ્રાર્થના, લોચન, ઇનામ, પ્રતાપ અને વિશ્વાસ। આ તમારે એના જવાબ તમારે લખવાના છે સામાનાર્થી શબ્દના,
અને તમારે મને જ્ઞાનજ્યોત વિદ્યાલયની એપ્લિકેશનમાં ઘરકામની નોટમાં લેસન આ સ્વાધ્યાય કરીને એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.